છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુર ગામના છેલ્લા 15 દિવસથી દીપડો દેખાતા ગામના સરપંચ તેમજ ગ્રામજનોની રજૂઆતના પગલે વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ બહાદુરપુર દ્વારા દીપડાનું લોકેશન જાણી છેલ્લા 3 દિવસથી પાંજરું ભોઈવગા વિસ્તારમાં ગોઠવવામાં આવેલ હતું, જે આજરોજ મધ્યરાતે દીપડો પાંજરે પુરાયો હતો। આ દીપડાને પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાને સંખેડા લાવી તેનું જરૂરી તંદુરસ્તી અંગેનું માર્ગદર્શન મેળવી નાયબ વન સંરક્ષણ અધિકારી વડોદરાના માર્ગદર્શન હેઠળ આગળ છોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ દીપડો રિસ્ક રેસ્ક્યુ કરવા માટે સંખેડા વન વિભાગ, એન્ટી બરિયા તેમજ રેમ ફોરેસ્ટ કેવી ગઢવી અને બહાદુર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે દીપડાની સહી સલામત રીતે પકડવામાં સફળતા મળી હતી। ત્યાં બે દિવસથી લગાતાર દીપડો અહીં આવી ચડતા મરઘાણું તો મારણ કરતા હતા, પણ નાના જે છોકરા ભયભીત તો માહોલ હતો, નાના છોકરા દેખી લેતા હતા, એ ઘર આગને આવી જતા હતા, જેથી અમારી એનિમલ વેલફેર ટીમને સંપર્ક કરતા, તે જંગલ ખાતાને જાણ કરી અને પિંજરાની વ્યવસ્થા કરી હતી, કે આજે સફળતાપૂર્વક અહીંયા રેસ્ક્યુ થઈ ગયું છે દીપડાનું, જે આપ જોઈ શકો છો। નૈનેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, સંખેડા, છોટાઉદેપુર।